બુલેટિનમાં આગળ વાત કરીએ તો વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના મામલે સર્વપક્ષીય બેઠક મળી હતી અને જેમાં દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને વળતર આપવાના મુદ્દે વિપક્ષ અને શાસક પક્ષો વચ્ચે ચર્ચાઓ થઈ હતી. વિપક્ષની માંગ હતી કે મૃતકના પરિવારજનોને 50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે અને સાથે જ વળતરની રકમ ઇજારદારો પાસેથી વસૂલવામાં આવે. જોકે શાસક પક્ષનું કહેવું છે કે જ્યાં સુધી કોર્ટના કોઈ નિર્દેશ નથી આવતા ત્યાં સુધી ચૂકવવા અંગે પ્રતીક્ષા કરવી જોઈએ.